હેલો એન્ડ નમસ્કાર મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે એ ધોરણ 11ની છે. ધોરણ 11 ઇંગ્લિશ જે સેકન્ડ લેંગ્વેજ છે એ સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ નંબર 1 રીડ નંબર 1 એક સૌથી પહેલો લેસન કે જે લેસનનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. જર્ની એટલે કે પ્રવાસ. કોનો પ્રવાસ? તો કે માય લાઈફ. માય લાઈફ એ કોના વિશે છે? તમે અહીંયા ફોટો જુઓ છો. આ ફોટોમાં છે અરુણિમા સિન્હા, કે જેને આપણે એવરેસ્ટ કી બેટી એ નામથી ઓળખીએ છીએ, બરોબર છે? હવે એમના લાઈફ વિશે આપણને ઘણું બધું અહીંયા એમના જ શબ્દોમાં જણાવેલું છે, બરોબર. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અર્થ એટલે કે પૃથ્વી, અને પૃથ્વી ઉપરથી એવરેસ્ટ સુધી, કે જે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે, બરોબર. લગભગ 8000 મીટર, 8800 સમથિંગ મીટર જે એની ઊંચાઈ છે, બરોબર. એ એવરેસ્ટ ઉપર એ કઈ રીતે પહોંચે છે, એના જીવનમાં એવા કેટલાક પ્રસંગ બનેલા છે કે જે પ્રસંગોને પાર પાડીને એ જ્યાં એવરેસ્ટ સુધી પહોંચે છે એની આપણે એક આખી વાર્તા જોવાની છે. તો આજે એના જ શબ્દોમાં લખાયેલી જે આખી વાર્તા છે, જે આખો લેખ છે, એને આપણે ભણીએ. ચલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે કેટલાક ફોટોસ જોઈ લઈએ. જો આ અરુણિમા સિન્હા કે જ્યારે માઉન્ટ એવરેસ્ટ ઉપર એ જાય છે અને જે પ્રકારનું પર્વતારોહણ કરે છે એના દરેકે દરેક ફોટોસ આપણને અહીંયા આપેલા છે, બરોબર. તમે જોઈ શકો છો આ ફોટોસ. જો એના ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે ખરેખર કેટલી મુશ્કેલીથી એમને આ દરેકે દરેક એમની જે સફર છે એનો સામનો એમને કરેલો હશે, બરોબર. તો ચાલો આગળ વધીએ. પાઠની શરૂઆત થાય છે. જો અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. આપણને શરૂઆતમાં જ કહે છે કે જે અરુણિમા સિન્હા છે એ કોણ છે? તો કે નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર છે, ભારતની રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક રમતવીર છે, અને એ રમતવીર હોવાના નાતે એને જે હિંમત બતાવી છે એ હિંમત ની આજે આપણે વાત કરવાની છે, બરોબર. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર એટલે કે રાષ્ટ્રીય કક્ષાની, ભારતની રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર છે. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ થગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. જ્યારે એક વખતની વાત છે, વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે સમ થગ્સ, થગ્સ એટલે કોણ? તો કે લૂંટારો, ચોર, ચોરો ચક્કા જે હોય ને એની વાત કરે છે. ટ્રાઈ ટુ સ્નેચ, સ્નેચ એટલે શું? તો કે ખેંચવું, એમ જૂટવી લેવું. હર ગોલ્ડન ચેન, એને એક ગળામાં સરસ મજાની એક ચેન પહેરેલી હોય છે અને એ ચેન જૂટવવાનો પ્રયત્ન કરે છે. સી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. જો એ કહે છે સી ફોટ બેક એટલે લડત આપવી, ફોટ બેક પરત લડત આપવી, બટ વોઝ થ્રોન આઉટ, થ્રોન આઉટ એટલે શું? બહાર ફેંકાઈ જવું. એને લડવાનો પ્રયત્ન કર્યો, કારણ કે એક રમતવીર હતી તો એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ મુજબ એનામાં જે જુસ્સો હતો એ જુસ્સાથી એને પરત લડત કરવાનો પ્રયત્ન કર્યો, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ એને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને એ ધક્કાથી એ ટ્રેનમાંથી જ્યારે નીચે પડે છે ત્યારે એનો ડાબો પગ કપાઈ જાય છે. ધીસ હેપન્ડ વેન સી વોઝ 24. યાદ રાખજો, આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે એની ઉંમર ફક્ત 24 વર્ષની હતી. ઓનલી 24 યર્સ. તમે વિચાર કરો કે 24 વર્ષની ઉંમરમાં એની સાથે આ એક ઘટના, આ એક ન કહી શકાય અથવા તો ન વર્ણવી શકાય એટલી ભયાનક ઘટના બની હતી. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. જુસ્સો જુઓ, એ કહે છે હાવેવર, છતાં પણ ધીસ એક્સિડન્ટ, આ જે બનાવ બન્યો એનાથી અફેક્ટેડ, અફેક્ટેડ એટલે શું? અસર થવી, પણ આગળ શબ્દ આપેલો છે નેવર એટલે અસર ન થવી. સેની? હર સ્પિરિટ, એનો જે જુસ્સો છે એ જુસ્સો ક્યારે બદલાયો નહીં. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ એટલે કે આ એક્સિડન્ટથી, આ બનાવથી, આ ઘટનાથી એના જુસ્સામાં કોઈ અસર થઈ ન હતી. આગળ જોઈએ. At All India Institute of Medical Sciences, AIIMS Delhi, an artificial leg was fitted. જો અહીંયા નામ આપેલું છે All India Institute of Medical Sciences, જેને ટૂંકમાં શું કહેવાય છે? AAI.
IMS બરોબર, એમ્સ તમે અહીંયા જુઓ છો બરોબર. આ જે ફોટોસ છે બરોબર, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન જેનું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ જે હોસ્પિટલ છે એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે અને સાથે સાથે એક હોસ્પિટલ પણ છે બરોબર. તો એ જગ્યા ઉપર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ બરોબર, અહીંયા ખોટું લખાયેલું છે, જરા ચેક કરી લેજો. એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, આર્ટિફિશિયલ લેગ તમે જસ્ટ ઇમેજિન કરો, તમે હમણાં વિડીયોમાં જોયો જ હશે એ પગ, આર્ટિફિશિયલ પગ બરોબર, પ્રોસ્થેટિક લેગ જેને આપણે કહીએ છીએ, એને દિલ્હીના એમ્સમાં ફિટ કરવામાં આવ્યો હતો. અ યર લેટર શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. એ કહે છે અ યર લેટર, એની સાથે જ્યારે એ બનાવ બન્યો હતો એના એક વર્ષ પછી શી વોઝ રીટ્રેન્ડ, ફરી વાર એ તાલીમ લે છે. કઈ તાલીમ? એઝ અ માઉન્ટેનિયર બરોબર, માઉન્ટેનિયર તરીકે. માઉન્ટેનિયર એટલે કે જે પર્વત સર કરવાનો પ્રયત્ન કરે છે એ બધા લોકો, એક પર્વતારોહક તરીકે એ ફરી વાર ટ્રેનિંગ લે છે એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ. એક પહેલી એવી મહિલા હતી કે જે આર્ટિફિશિયલ, આર્ટિફિશિયલ એટલે શું? તો કે કૃત્રિમ પગ સાથે ટુ સ્કેલ, સ્કેલ એટલે સર કરવું. શું સર કરે છે? માઉન્ટ એવરેસ્ટ. એટલે પહેલી એવી મહિલા બની ગઈ હતી કે જે મહિલા અપંગ હોવા છતાં પોતાના કૃત્રિમ પગ સાથે, આર્ટિફિશિયલ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. ધીસ ઇઝ હર અનફોર્ગોટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અને આ જે સ્ટોરી છે અનફોર્ગોટેબલ, અનફોર્ગોટેબલનો મતલબ શું થાય? કદી ન ભૂલાય તેવી, એની આ સ્ટોરી છે. શેની સ્ટોરી છે? હોપ, આશાની સ્ટોરી છે. કરેજ, હિંમતની સ્ટોરી છે. ઇન્સ્પિરેશન, જેમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે એવી એની આ સ્ટોરી છે. લેટ્સ રીડ ફોર સીન્સ ઓફ હર લાઈફ નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. ચાર સીન, આખે આખી સ્ટોરી એ ચાર અલગ અલગ પાર્ટમાં, ચાર અલગ અલગ સીનમાં વર્ણવેલી છે. તો ચાલો આપણે એ ચારે ચાર સીન જોઈએ કે નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, એના પોતાના શબ્દોમાં એને જે સ્ટોરી કીધેલી છે એ સ્ટોરીને આપણે જોવાનો પ્રયત્ન કરીએ બરોબર. ચાલો શરૂઆતમાં પહેલા રીડ વિશે વાત કરીએ, પહેલા સીન વિશે વાત કરીએ. જો સીન નંબર વન, અહીંયા સીન વન ની શરૂઆત થાય છે. પહેલા સીનમાં તમારી ચોપડીમાં આપેલું જ છે બેઠે બેઠું બરોબર. એ સીન વન માં શું કહે છે? આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, માય આઈઝ વર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક. હવે જે શરૂઆતમાં આપણને જે થોડી ઘણી ઇન્ટ્રોડક્શન આપ્યું એ ઇન્ટ્રોડક્શનમાં આ જ વાત કરી હતી કે ટ્રેનમાં જાય છે, તો અહીંયા ડિટેલમાં એ વસ્તુ સમજાવે છે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, ડોઝિંગ એટલે શું? જોકા ખાવા બરોબર. ક્યારેક ક્યારેક આપણને બહુ ઊંઘ આવતી હોય બરોબર, અને ઊંઘ ન મળતી હોય તો એ સમય દરમિયાન આપણે થોડી થોડી વારે કરી લઈએ ને, એ જોકા ખાવા, એને કહેવાય ડોઝિંગ. માય આઈઝ વર ક્લોઝ્ડ બટ માય માઇન્ડ વોઝ અવેક. અને આ એવી પરિસ્થિતિ હતી કે એની આંખો કેવી હતી? ક્લોઝ્ડ, એટલે કે એની આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પરંતુ મારું મન એ જાગૃત અવસ્થામાં હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. અને મેં એ પણ સાંભળ્યું કે કોઈક એવું બોલી રહ્યું હતું કે બરેલી નામનું સ્ટેશન જે ઉત્તર પ્રદેશમાં છે બરોબર, એ બરેલી નામનું સ્ટેશન ટૂંક સમયમાં આવવાનું છે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. જો એ કહે છે આઈ વોઝ ઇન ડીપ થોટ, ડીપ થોટ, ડીપ એટલે ઊંડું અને થોટ એટલે વિચાર. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન, જો એ કહે છે કે મારી જે ગોલ્ડ ચેઇન છે એના ઉપર ટગ, ટુ ટગ એટલે શું? તો કે ખેંચવું, એટલે કે જ્યારે કોઈકે એ ચેઇન ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે આઈ વોઝ ઇન ડીપ થોટ, તે વખતે એક ઊંડા વિચારમાં હતી. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. અને આ એકદમ સાચી વાત છે મિત્રો, એ પુરુષો કરતા જે ગર્લની સિક્સ સેન્સ છે બરોબર, મનુષ્ય પાસે પાંચ ઇન્દ્રિયો આવેલી છે પરંતુ સ્ત્રીને છ ઇન્દ્રિયો હોય. હવે કઈ રીતે આપણને ખ્યાલ નથી, બટ એમની જે સિક્સ સેન્સ છે એ અહીંયા કે છે હર બેસ્ટ કમ્પેનિયન. કમ્પેનિયન એટલે શું? તો કે સાથી. એક છોકરી માટે એનું સિક્સ સેન્સ એ હંમેશા એનો સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ એન્ડ સો ફોર ઓર ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી. હવે જ્યારે કોઈક વ્યક્તિ એની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે ત્યારે ઇન્સ્ટિંક્ટિવલી, જો અહીંયા શબ્દ આપેલો છે ઇન્સ્ટિંક્ટિવલી નો મતલબ શું થાય? સહજતાથી, એકદમ ધીરેથી મેં મારી આંખો ખોલી અને જોયું તો કેટલાક ચાર
અથવા તો 5 યંગ મેન, યુવાન માણસો એ મારી આજુબાજુમાં ઊભા હતા. મેં જોયા કે કોઈ 4 કે 5 વ્યક્તિઓ એ મારી આંખોની સામે છે. આગળ જોઈએ. The drunken looks and behavior gave me an inkling of their intention. શરૂઆતમાં જ કહે છે their drunken looks. જો જેવા અરુણિમા સિન્હાએ પોતાની આંખો ખોલી કે એની સામે જે વ્યક્તિઓ ઉભા હતા એમની વાત કરે છે. ડ્રંકન લુક્સ, ડ્રંકન લુક્સ એટલે એમનો એમનો જે બિહેવિયર હતો, એનો અપિયરન્સ હતો, એ કેવો હતો? તો કે ડ્રંકન, દારૂ પીધેલી હાલતમાં 4-5 લોકો એની સામે આવી ચૂકેલા હતા. એન્ડ બિહેવિયર, અને એમનું જે બિહેવિયર હતું એના ઉપરથી શું થાય છે? ગીવ મી એન ઇન્કલિંગ. ઇન્કલિંગ એટલે શું? તો કે સંકેત. ઓફ ધેર ઇન્ટેન્શન, ઇન્ટેન્શન એટલે કે ઈરાદો. એ લોકોના લુકને જોઈને, એમના બિહેવિયરને જોઈને અરુણિમાને ખબર પડી જાય છે કે એમના, અરુણિમાને એક સંકેત મળે છે કે એમનો ઈરાદો શું છે. બરોબર, એમનો ઈરાદો ખરેખર શું હતો? ચેન ખેંચવાનો હતો. બરોબર, તો એ અરુણિમાને ખ્યાલ આવી જાય છે. આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ એટલે અચાનક. અરુણિમા જો અચાનકથી, ઇન અ ફ્લેશ, ઇન અ ફ્લેશ એટલે શું? અચાનકથી. આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. અચાનકથી અરુણિમા ઉભી થાય છે અને કહે છે, જો અહીંયા શબ્દ આપેલો છે પાર્ટિંગ વિથ, પાર્ટિંગ વિથ નો મતલબ શું છે? અલગ થવું. સેનાથી અલગ થવું? ચેનથી અલગ થવું. હવે ઓબ્વિયસ છે, તમે આ જગ્યા ઉપર હોય તો શું કરો? એમ કહો કે હા લે, લઈ જા ચેન. કહીએ આપણે? ન કહીએ. સોનાની ચેન છે, આપણી ચેન છે, આપણે એમને શું કરવા આપીએ? તો અરુણિમા સિન્હા પણ સેમ એ જ વસ્તુ કરે છે. અચાનકથી ઉભી થાય છે અને કહે છે, ટુ ટેલ ધેમ આઈ હેડ નો ઇન્ટેન્શન, મારો પણ કોઈ ઈરાદો નથી મારી આ ચેનથી અલગ થવાનો. બરોબર, સો ધે કેમ ટુગેધર એટ મી. ઓબ્વિયસ છે, પરિસ્થિતિ આપણી સામે છે. કોઈ ચોર તમારી પાસે ચોરી કરવા માટે આવે છે અને તમે એને એ વસ્તુ ના પાડો છો, તો ઓબ્વિયસ છે શું થાય? તો એ કહે છે, સો ધે કેમ ટુગેધર એટ મી. પાંચે પાંચ, 4-5 લોકો એક સાથે અરુણિમાની સામે આવી જાય છે. ટુગેધર એટલે કે સાથે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફુલ, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્કવાયર વોટ વોઝ હેપનિંગ. Forget about their coming to my rescue. તો જો સિચ્યુએશન, વિદ્યાર્થી મિત્રો શું કહે છે? ઇવન દો આપણે ફંક્શન શીખવાનું છે, આપણે આગળ નવો એક વિડીયો બનાવીશું જેમાં અલગ અલગ પ્રકારના ફંક્શન્સ પણ સામેલ હશે. બરોબર છે, તો એ પણ જોઈ લેજો. આ એક ફંક્શન છે. ઇવન દો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ કોને કહેવાય? તો કે રેલવેનો ડબ્બો. જે કમ્પાર્ટમેન્ટમાં અરુણિમા સિન્હા બેઠી હતી એ કમ્પાર્ટમેન્ટમાં, એ ડબ્બાની વાત કરે છે. વોઝ ફૂલ, એ કમ્પાર્ટમેન્ટ કેવો હતો? ભરપૂર લોકોથી ભરેલો હતો, ખીચોખીચ અંદર બધા માણસો બેઠેલા હતા. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્કવાયર વોટ વોઝ હેપનિંગ. જો અહીંયા કહે છે ઇન્કવાયર, શું કહેવા માંગે છે? કે આખો ડબ્બો પેસેન્જરથી ભરેલો હતો, છતાં પણ એક પણ પેસેન્જર મારી તસ્દી લેવા આવતું નથી, જાણવા પણ નથી આવતું કે અહીંયા શું થઈ રહ્યું છે. પછી અહીંયા કહે છે ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે શું? તો કે બચાવ. એટલે મારી એ વાત તો ભૂલી જ જવાની કે કોઈ મને બચાવવા માટે આવશે. આખો કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો, કોઈ એ જોવાની તસ્દી ન લીધી કે અરુણિમા સાથે શું થઈ રહ્યું છે. તો આપણે એ તો ભૂલી જ જવાનું કે કોઈ એને બચાવવા માટે આવશે. બરોબર, આગળ. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. હવે અરુણિમા સિન્હા પાસે બીજો કોઈ રસ્તો નહોતો. જો અહીંયા શબ્દ આપેલો છે ટુ ટેક ધેમ ઓન, એટલે કહેવાનો મતલબ છે એની પાસે કોઈ ઓપ્શન નહોતો વધ્યો, કોઈ એના માટે બચાવવા માટે આવનાર ન હતું. એટલા માટે ટુ ટેક ધેમ ઓન એટલે કે અરુણિમાએ જાતે, એની જાતે એ લોકો સાથે લડવા સિવાય એની પાસે બીજો કોઈ ઓપ્શન રહ્યો નહોતો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. એટલે અરુણિમા સિન્હા જાતે નક્કી કરી લે છે કે આવી જા, હવે હું લડું છું તારી સાથે. એટલે શું કરે છે અરુણિમા? સો આઈ કોટ, કોટ એટલે પકડવું. ક્યાંથી પકડે છે? તો કે બાય હિઝ કોલર. કોને પકડે છે? તો કે અ યુથ, એક વ્યક્તિને પકડે છે. એ કયો વ્યક્તિ છે? તો કે હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. સાઇઝ મી અપ નો મતલબ શું છે? કે જે મારવાનો પ્રયત્ન અરુણિમાને કરતો હતો એને અચાનક એમ કોલર થી પકડી લે છે. જોજો, એન્ડ પુશ્ડ હિમ બેક. પુશ્ડ એટલે ધક્કો મારવો, અને એને ધક્કો મારી દે છે. આગળ જોઈએ.
આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. એક જણાને આમ પકડે છે, બીજાને આમ લાત મારે છે, આમ કરીને લાતો માર માર મારવાની શરૂઆત કરે છે. ખ્યાલ આવે છે? ઓબ્વિયસ છે ને, તમે માર માર કરી જ હશે, કેમ નહીં કરી હોય. તો આ જ મુજબની મારામારી અત્યારે અરુણિમા સિન્હા કરે છે, પણ ક્યાં? ટ્રેનમાં કરે છે. એ યાદ રાખજો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, કેટલાક બીજા કેટલાક જે અધર્સ બીજા કેટલાક છે, કપલ એટલે કેટલાક, આઈ કિક એટલે લાત મારવી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. જોજો, ઓન ધ મૂવ. ઓન ધ મૂવ નો મતલબ શું થાય? ચાલતી ટ્રેનમાં. ક્યાં? ઇનસાઇડ ધ ટ્રેન, ટ્રેનની અંદર. ઓન ધ મૂવ, ચાલતી ટ્રેનમાં એક કેવું બેટલ શરૂ થાય છે? એક્સેપ્શનલ એટલે કે એક અસાધારણ. બેટલ એટલે લડત, અને બિગન એટલે શરૂ થવું. તો ચાલતી ટ્રેનમાં એક અસાધારણ લડાઈની શરૂઆત થાય છે. ધ વુલ્વ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ટ્રેન. એક, બે, ત્રણ, ચાર, બહુ માર્યા, પરંતુ પાછા આવે છે. જો કહે છે ધ વુલ્વ્સ, વુલ્વ્સ એટલે કોણ? વરુઓ માફક જ હોય ને, લૂંટારા કેવા હોય, બસ ખોરાક જોયો નથી કે તૂટી પડે. એમ વરુ જેમ ખોરાક જોઈને તૂટી પડે ને, એમ આ લૂંટારાઓ ચેઇન લેવા માટે પાછો પ્રયત્ન કરે છે. અનધર એટેમ્પ્ટ, એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો. ટુ સ્નેચ, સ્નેચ એટલે ખેંચી લેવું, બરોબર. સ્ટીલ આઈ રેસિસ્ટેડ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. જોજો, હવે લડાઈ આગળ વધી રહી છે, એમાં શું થાય છે? તો કે સ્ટીલ આઈ રેસિસ્ટેડ, રેસિસ્ટેડ શું? અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, ફ્રેન્ઝી એટલે કોણ? પાગલ. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. હવે અચાનક બંને વચ્ચે લડાઈ તો થાય છે, એમાં એ ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે ને, ત્યારે અરુણિમા સિન્હા એ ચેનને પકડી રાખે છે. એટલે એ અહીંયા બતાવે છે સિલાઈ રેસિસ્ટેડ, રેસિસ્ટેડ એટલે શું? વિરોધ કરવો. હજુ ચેન આપવા માટે અરુણિમા સિન્હા તૈયાર નથી. ક્યાં સુધી? અન્ટિલ, ત્યાં સુધી જ્યાં સુધી વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, એક પાગલ જેવો દેખાતો વ્યક્તિ, એ અરુણિમાને શું કરે છે? એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. એની પાસે જેટલી તાકાત છે એ તાકાતથી અરુણિમાને લાત મારે છે, અને ત્યાં સુધી અરુણિમા સિન્હા એની ચેનને પકડી રાખે છે, બરોબર. ચલો આગળ વધીએ. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. અને આ જે લડત થાય છે એમાં ઓફ બેલેન્સ એટલે કે અરુણિમા સિન્હા પોતાનું બેલેન્સ ગુમાવી દે છે. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, રિકવર. હવે ઓબ્વિયસ છે કે કોઈ આપણને લાત મારે તો આમ પડી જવાય, પરંતુ એ સમય દરમિયાન અરુણિમા સિન્હા પોતાનું બેલેન્સ જાળવી શકતી નથી. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, લિટરલી ખરેખર. અને અરુણિમા સિન્હા એ ટ્રેનનો જે કમ્પાર્ટમેન્ટ છે, એ કમ્પાર્ટમેન્ટનો જે દરવાજો છે, એ દરવાજાની બહાર જતી રહે છે. જો અહીંયા કહે છે ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હાથમાં મોબાઈલ છે, છે ને. આટલી મોટી લડત થઈ રહી છે છતાં પણ મોબાઈલ છોડવા તૈયાર નથી. બટ આની હિંમત જોજો તમે. હા, એ અહીંયા કહે છે આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, એ ખરેખર એ ટ્રેનની બહાર ફેંકાઈ જાય છે, છતાં પણ એક હાથમાં એનો મોબાઈલ છે. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન. ખરેખર આ ઇન્સિડન્ટ જેની સાથે થયો હોય ને વિદ્યાર્થી મિત્રો, એને જ ખબર પડે, બરોબર, કે આ ઇન્સિડન્ટ, આ ઘટના કેટલી ભયાનક હશે. અહીંયા કહે છે આઈ વોઝ મિડ એર, મિડ એર એટલે હવામાં. વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન. આ બાજુથી અરુણિમા સિન્હાની ટ્રેન જઈ રહી છે, આ બાજુથી બીજી એક ટ્રેન આવે છે, અને એ બંને ટ્રેનની વચ્ચે અરુણિમા સિન્હા હવામાં છે. એક હાથ એનું જે હેન્ડલ આવે, એ હેન્ડલ પકડેલું છે, ને એક હાથમાં એનો મોબાઈલ છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. જો એને કહે છે માય બોડી, એ અરુણિમા સિન્હાનું જે બોડી છે એ ક્યાં ટકરાય છે? હિટ ધ મૂવિંગ સ્ટીલ એટલે જે સામેથી આવી રહેલી હતી ટ્રેન હતી, એના સ્ટીલ સાથે એનું બોડી અથડાય છે. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. રીબાઉન્ડેડ નો મતલબ શું થાય?
પાછા ફરવું. ઓબ્વિયસ છે, બે ટ્રેન આમ જઈ રહી છે, વચ્ચે અરુણિમા સિન્હા છે, એનું બોડી સામેની ટ્રેનમાં અથડાય છે અને પાછું ક્યાં આવે છે, એના ટ્રેન તરફ પાછું આવે છે. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ. પિંગ પોંગ, આ પિંગ પોંગ શબ્દ શું છે, તો કે આમ તેમ ફંગોળાઈ જવું, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, બસ હવામાં એ બંને ટ્રેનની વચ્ચે લટકી રહેલી છે. મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે શું, તો કે ગુરુત્વાકર્ષણ બળ. ઓબ્વિયસ છે કે આ જે ટ્રેન છે એ ટ્રેનમાં એ હવામાં છે. હવે કેટલીક મિનિટની વાત છોડો, કેટલીક સેકન્ડની જ વાત છે, અને એ સેકન્ડમાં અહીંયા બતાવે છે કે ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, એટલે ગુરુત્વાકર્ષણ બળના લીધે એ જમીન પર પછડાય છે. જસ્ટ ઇમેજિન વિદ્યાર્થી મિત્રો, એક હાથે એને ટ્રેનનો દરવાજો પકડેલો છે, જે હેન્ડલ આવે છે એ પકડેલું છે. હવે તમે આ જગ્યા પર હોય તો એક હાથથી તમે કેટલો સમય સુધી રહી શકો, ટકી શકાય વધારે? અને એમાં પણ સામેથી બીજી ટ્રેન આવી રહી છે, ઓબ્વિયસ છે ન ટકી શકાય, બરોબર છે? તો અરુણિમા સિન્હા આમ તેમ ફંગોળાય છે અને ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળના લીધે એ પોતાના શરીર સાથે ઓબ્વિયસ છે ક્યાં પડે છે, જમીન ઉપર પડે છે. આગળ જોઈએ. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. જો આપણે એક ફંક્શન છે ડિસ્પાઇટ, બરોબર, એ પણ આપણે જોવાનું છે. માય એફર્ટ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, એ જ્યારે નીચે પડી રહી હતી ત્યારે એને પ્રયત્ન કર્યો કે એનો પગ એ પાટા ઉપર ન આવે, છતાં પણ ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા પ્રયત્ન કરવા છતાં પણ માય લેફ્ટ લેગ, મારો ડાબો પગ એ ક્યાં પડી ગયો, ટ્રેક ઉપર, પાટા ઉપર પડી ગયો. ગચ્છ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોક્ડ. અને અચાનકથી એ જે પગ એનો પડ્યો છે એના ઉપરથી એની જ ટ્રેન પસાર થઈ ગઈ. ગચ્છ, આમ અવાજ આવે છે. That was the sound of my leg getting chopped. Chopped એટલે કપાઈ જવું. એનો જે પગ કપાય છે એનો અવાજ પણ એને યાદ છે, કઈ રીતે એનો પગ કપાય છે. There was no one to hear my intense scream. જો intense scream એટલે શું, ચીસ પાડે છે, obvious, અચાનક ઓણામાંથી નીકળી જ જાય આ તો વસ્તુ, બરોબર, કઈ ભયાનક દર્દનાક સીન હશે. There was no one to hear. અને મારી આ તીવ્ર ચીસ, ભયાનક ચીસને સાંભળનાર ત્યાં કોઈ ન હતું, નો વન, કોઈ નહોતું ત્યાં. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. એ કહે છે, I lay એટલે પડેલું રહેવું, motionless, પગ કપાઈ ગયો છે, ને પગ કપાઈ ગયો છે એટલે એનાથી હલી શકાય એવી કન્ડિશન નથી. Watching the red tail light of the train. જ્યારે તમે જોયું હશે ને ટ્રેનનો છેલ્લો ડબ્બો પસાર થાય તો એની પાછળ એક લાલ લાઈટ હોય, એ લાલ લાઈટને જોઈ રાખે છે. Until it dimmed, ક્યાં સુધી જોવે છે, જ્યાં સુધી એ લાલ લાઈટ ઝાંખી પડી નથી જતી અને અદ્રશ્ય નથી થઈ જતી. ક્યાં અદ્રશ્ય થવાની વાત છે, ડાર્કનેસ. ટ્રેન ઊભી નથી રહેતી, ટ્રેન જાય જ છે આગળ, અને એ ત્યાં પડેલી પડેલી એ ટ્રેનને જતી જુએ છે. એ ટ્રેનની પાછળ એક લાલ લાઈટ ઝપકે છે અને એ લાલ લાઈટ અંધારામાં જ્યાં સુધી અદ્રશ્ય નથી થતી ત્યાં સુધી એને જુએ છે. Then I fainted. Fainted એટલે બેભાન થઈ જવું. પછી એને ખ્યાલ જ નથી કે એની સાથે શું થયું. બટ વાત એવી છે, એવી વાત સાંભળવામાં પણ આવેલી છે, એવું જોયેલું પણ છે. તમે પણ કદાચ અરુણિમા સિન્હાનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે એ એ વખતની પરિસ્થિતિ જ્યારે ઇન્સિડન્ટ પછી બયાન કરે છે ત્યારે એ કહે છે કે એનો જે પગ કપાયેલો હતો ને એ જગ્યા ઉપર એ બેભાન અવસ્થામાં હતી અને ત્યાં આજુબાજુમાં જે ઉંદર હતા ને એ ઉંદર આવીને એના પગના જે જખમ છે, જે કપાયેલો પગ છે એ ખાતા હતા. જસ્ટ ઇમેજિન વિદ્યાર્થી મિત્રો, એની સાથે આ કેવા પ્રકારનો હાદસો થયો છે, છતાં પણ એની હિંમત જુઓ. આ હિંમત એક ખરેખર કાબિલે તારીફ છે, બરોબર. ચાલો આગળ વધીએ. અહીંયા આપણો સીન નંબર 1 પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. સીન નંબર 2 ની આપણે શરૂઆત કરીએ છીએ, બરોબર. સેકન્ડ સીન, જે ચાર સીન છે એમાંનો સેકન્ડ સીન. હવે સેકન્ડ સીન શરૂ કરતા પહેલા તમે જરા ફોટોસ જોજો. આ કન્ડિશન હતી જ્યારે એનો પગ કપાયો અને ત્યારબાદ એને જ્યારે એમ્સ દિલ્હીમાં લઈને આવવામાં આવ્યા ત્યારે એની કન્ડિશન જો, એને દવાખાનામાં દાખલ કરેલી છે અને આ પ્રકારની કંઈક એની હાલત હતી, બરોબર. ચાલો જોઈએ આગળ. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ પીએમ. પીએમ એટલે કોણ?
તો કે પ્રાઇમ મિનિસ્ટર. અને ઇન્ટરવેન્શન એટલે કે દરમિયાનગીરી. મામલો ગંભીર હતો, તમે ને હું આ જગ્યા ઉપર પડેલા હોય તો તમને ને મને બચાવવા કોઈ ના આવે, પરંતુ કેમ એને બચાવવા માટે અને દરમિયાનગીરી કોણ કરે છે? પ્રધાનમંત્રી, જે પ્રાઇમ મિનિસ્ટર છે, એ શા માટે અહીંયા ઇન્ટરવેન્શન કરવું પડે છે? કારણ કે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર છે અને એ નેશનલ લેવલ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હોવાના નાતે પ્રાઇમ મિનિસ્ટર છે, એમની દરમિયાનગીરીથી એને ક્યાં? તો કે એઇમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવે છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. માય ટ્રીટમેન્ટ એટલે કોના માટેની વાત ચાલે છે? અરુણિમા સિન્હાની. જો અહીંયા કહે છે ધ યુનિયન ગવર્મેન્ટ, યુનિયન ગવર્મેન્ટ એટલે કોણ? તો કે કેન્દ્ર સરકાર, બરોબર. વુડ બિયર, બિયર પેલી પીવાની બિયર નથી, બિયર એટલે અહીંયાનો મતલબ શું છે? ખર્ચ ઉપાડવો. ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, મારી જે ટ્રીટમેન્ટ છે, જે મને પગ કપાઈ ગયો છે એની ટ્રીટમેન્ટ કરવાની છે, એનો પૂરેપૂરો ખર્ચો કોણ ઉઠાવવા માટે તૈયાર છે? તો કે કેન્દ્ર સરકાર આનો પૂરેપૂરો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે. સુન, ત્યારબાદ એઇમ્સ બિગન ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. જો આ એક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, ડેલી મેડિકલ બુલેટિન. તમે ઘણી બધી વાર, ઘણી બધી જગ્યા ઉપર ઘણી બધી વાર જોયું હશે, શું જોયું હશે? કે ક્યારે કોઈક વ્યક્તિ, એક એવો મોટો વ્યક્તિ કે જ્યારે એને દવાખાનામાં દાખલ કરવામાં આવે, ત્યારે રોજે રોજ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલ રોજે રોજ એની તબિયત કેવી છે એનું સ્ટેટસ બહાર ઉભેલા લોકો મીડિયાને આપતું હોય, બરોબર. તો એની અહીંયા વાત કરે છે. આ પણ એક ઓબ્વિયસ છે કે વોલીબોલ પ્લેયર હતી એટલે એક મહાન વ્યક્તિ તો કહેવાય. તો એ કહે છે કે એમ્સ દિલ્હી એ રોજે રોજ શું ઇશ્યુ કરતી હતી? રજૂ કરવું. ઇશ્યુ કરવું એટલે શું? રજૂ કરવું. તો કે મેડિકલ બુલેટિન, એની તબિયત રોજે રોજ કેવી છે એના ઉપર મેડિકલ બુલેટિન બહાર પાડતા હતા. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઈડ વેન્ડર્સ વર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. હું તો દવાખાનામાંથી, એ દવાખાનામાં કહે છે આઈ વોઝ ટોલ્ડ. જો પેસિવ વાક્ય રચના અહીંયા આપેલી છે. હા, પેસિવ, એક્ટિવ પેસિવની વાત ઉપરથી એ પણ યાદ આવે કે એક્ટિવ પેસિવના વિડીયો પણ આપણે બનાવવાના છે, બરોબર છે. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, મને એવું કહેવામાં આવેલું છે કે કેટલાક યંગ પીપલ, કેટલાક યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો એન્ડ રોડ સાઈડ વેન્ડર્સ, તમે ઘણા બધા જોયા હશે, વેન્ડર્સ એટલે ફેરિયા, જે રસ્તાની બાજુમાં બધું વેચતા હોય ને એવા ફેરિયાની વાત કરે છે. વર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, કેન્ડલ માર્ચ જોયું ને, પેલું કેન્ડલ લઈને નીકળતા હોય બધા શાંતિની પ્રાર્થના કરવા માટે, એમ એને એવું કહેવામાં આવે છે કે કેટલાક યુવાન લોકો, કેટલાક રિક્ષા ડ્રાઈવરો અને રોડની બાજુમાં બેઠેલા ફેરિયાઓ એ મને સપોર્ટ કરવા માટે, ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ, મને સપોર્ટ દર્શાવવા માટે એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, હું જલ્દીથી સાજી થઈ જઉં, સારી થઈ જઉં, એટલા માટે એ લોકોએ કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે, બરોબર. ચાલો આગળ. વિથ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ઓબ્વિયસ છે કે એઇમ્સ દિલ્હીમાં છે, સૌથી અદ્યતન હોસ્પિટલ છે, આપણા ભારતની સૌથી અદ્યતન કહી શકાય એવી હોસ્પિટલમાંની એક એ એઇમ્સ દિલ્હી છે. તો ઓબ્વિયસ છે કે એની જે ટ્રીટમેન્ટ થવાની છે કેવી હશે? એકદમ અત્યાધુનિક હશે. તો અહીંયા કહે છે વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ, સૌથી બેસ્ટ અને લેટેસ્ટ એને ટેકનોલોજી દ્વારા એ ધીરે ધીરે એને સારવાર આપવામાં આવે છે. જો ગ્રેડ્યુઅલી એટલે ધીરે ધીરે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, ધીરે ધીરે અરુણિમા સિન્હાને હોશ આવે છે અને એના ઉપર જે સર્જરી થઈ રહી છે એમાં એનું શરીર રિસ્પોન્ડ કરે છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, જો બ્રધર ઇન લો એક દિવસની વાત છે, હોસ્પિટલમાં જ છે, હોસ્પિટલમાં એક દિવસની વાત છે. આ બ્રધર ઇન લો એટલે કોણ? તો કે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, એની જે બહેન છે લક્ષ્મી એમનો હસબન્ડ, શું નામ છે? સાહિબ. એ આવે છે સડનલી આસ્ક મી, અને આવીને તરત અચાનક મને પૂછે છે એવરેસ્ટ ચડોગી? જોજો હિન્દીમાં પૂછે છે, આપણને હિન્દીમાં જ આપેલું છે અહીંયા, એવરેસ્ટ ચડોગી? આવીને તરત હોસ્પિટલમાં અરુણિમા સિન્હા બેઠી છે અને સાહિબ આવે છે ને તરત પૂછે છે એવરેસ્ટ ચડોગી? જો
He had just read an interesting piece of information in the newspaper. અને હી એટલે કોણ? તો કે સાહિબ. એને હમણાં જ હમણાં એક સરસ મજાની રસપ્રદ ઇન્ફોર્મેશન વાંચેલી છે. ક્યાં? ન્યૂઝપેપરમાં. એ દિવસના ન્યૂઝપેપરમાં કંઈક એને વાંચેલું હશે. શું વાંચેલું છે? તો અહીંયા કહે છે, નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. નો ફિમેલ કેવી પણ એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે અપંગ, કોઈ એવી અપંગ મહિલા નથી કે જેને આજ સુધી માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય. આવી ઇન્ફોર્મેશન, આવી માહિતી કોઈ એક ન્યૂઝપેપરમાં સાહેબ વાંચે છે અને એટલા જ માટે એને કહે છે કે એવરેસ્ટ ચડોગી? આઈ વોઝન્ટ અમ્યુઝ્ડ. અને આ સાંભળીને અરુણિમા સિન્હાને આશ્ચર્ય થતું નથી. ઓબ્વિયસ છે ને, ક્યાંથી થાય? તમે જસ્ટ ઇમેજિન કરો, જેના બંને પગ છે, સહી સલામત છે, એ પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી શકતા નથી, તો ઓબ્વિયસ કે એક પગ કપાઈ ગયેલો વ્યક્તિ કઈ રીતે માઉન્ટ એવરેસ્ટ સર કરે? એટલે આ સાંભળીને અરુણિમા સિન્હાને કોઈ આશ્ચર્ય નથી થતું, કોઈ ખુશી નથી થતી. આગળ જોઈએ. I have lost a leg and you are talking of Mount Everest. અરુણિમા સિન્હા ચિલ્લાઈ જાય છે. એ શું કરે છે? I have lost a leg and you are talking of Mount Everest. તમને જરા યાર ખરેખર ખ્યાલ નથી આવતો? હું દવાખાનામાં બેઠેલી છું, મારો એક પગ કપાઈ ગયો છે અને તમે મને એવરેસ્ટની વાત કરો છો. આવું કોણ કહે છે? અરુણિમા સિન્હા કહે છે સાહિબને. I started talking to myself. અને આટલું બોલ્યા પછી અરુણિમા સિન્હા પોતાની જાતે, માય સેલ્ફ, પોતાની જાતે અંદર અંદર વાત કરે છે. શું વાત કરે છે? ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડેડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. પછી છે ને અંદર એમ ઈચ્છા જાગે છે, એમ થાય છે. શું થાય છે? ઇફ આઈ કુડ ટેક અ શોટ, આ પણ એક તમારું ફંક્શન છે, ઇફ અને અનલેસ, બરાબર, એ તમારે શીખવાનું છે. I could take a shot. Take a shot નો મતલબ શું થાય અહીંયા? પ્રયત્ન કરવો. એટલે અરુણિમા વિચારે છે કે જો હું કદાચ એવરેસ્ટ સર કરવાનો એક પ્રયત્ન કરું અને સફળતા મળે, I would become the first female amputee to hold that record. તો હું એવી પહેલી મહિલા બની જઈશ કે જેના નામે આ રેકોર્ડ રજીસ્ટર થશે. જોજો, પણ કેવી? એમ્પ્યુટી, પહેલી એવી અપંગ મહિલા બની જઈશ કે જેના નામે આ રેકોર્ડ પ્રસ્થાપિત થશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. હિંમત જુઓ, એ શું કહે છે? આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. થોટ એટલે વિચાર. થોડા સમય માટે એમને જે વાત કહેલી છે એ વાત ઉપર હું જાતે વિચારું છું અને પછી ધેન આઈ કન્વેડ. કન્વેડ એટલે શું? તો કે જાહેર કરવું. શું જાહેર કરે છે? વિલિંગનેસ એટલે કે ઈચ્છા, તૈયારી બતાવે છે ટુ ટેક અપ ધ ચેલેન્જ. એટલે સાહિબને કહે છે કે હા, આપણે આ ચેલેન્જ, આ પડકાર લેવા માટે તૈયાર છે. ઠીક હે, હમ કરેંગે, આઈ સેડ. એટલે અરુણિમા સિન્હા જેવો સવાલ સાહિબ પૂછે છે, એવરેસ્ટ ચડોગી, એનો જવાબ આપે છે. શું આપે છે? ઠીક હે, હમ કરેંગે. એટલે અરુણિમા સિન્હા જવાબ આપે છે કે ચાલો, આપણે એવરેસ્ટ સર કરવા માટે તૈયાર છે. બટ જસ્ટ ઇમેજિન વિદ્યાર્થી મિત્રો, કે તમે એટલું વિચારો કે તમે દવાખાનામાં છો અને દવાખાનામાં તમને આવીને કોઈ આવી વાત કરે અને આ પ્રકારની હિંમત તમે દર્શાવી શકો અને કદાચ જો તમે હા પણ પાડી દો ને તો એની 100% સક્સેસફુલ થવાનો રેશિયો કેટલો? કંઈ જ નહીં, 0%. પરંતુ આ છોકરી એવી નથી અને એટલા જ માટે મહાન થઈ શકી છે, બરોબર. ચાલો આગળ જોઈએ. I now had something to look forward to. A mission, a goal, a reason to dream. જો અહીંયા કહે છે, I now had something to look forward to. Look forward to એટલે કંઈક ધ્યાને લેવું. શું ધ્યાને? તો કે I had now something, મારી પાસે કંઈક તો એવી વસ્તુ છે કે હવે હું જીવનમાં કરી શકું. કારણ કે તમને યાદ છે, નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર તો હતી, પરંતુ હવે શું એ ખરેખર વોલીબોલ રમી શકશે? એ એવા કૂદકા લગાવી શકશે કે જે પહેલા લગાવતી હતી? નહીં ને. તો હવે અહીંયા આપણને કહે છે કે મારી પાસે કંઈક છે. શું છે? અ મિશન. મારી પાસે એક મિશન છે, અ ગોલ, એક ધ્યેય છે, અ રીઝન ટુ ડ્રીમ, અને સ્વપ્ન જોવા માટેનું એક કારણ છે. અત્યાર સુધી એના જીવનમાં એનું એક જ લક્ષ્ય હતું, એક સારા એવા
વોલીબોલ પ્લેયર બનવું, પરંતુ હવે એ લક્ષ્ય એ હાંસિલ કરી શકે એમ નથી. એટલે અત્યારે એને નક્કી કરેલું છે કે આપણે માઉન્ટ એવરેસ્ટ સર કરીશું. એક નવો ધ્યેય બનાવેલો છે અને એ નવા ધ્યેયને સર કરવા માટે એ હવે કહે છે કે મારી પાસે જીવવા માટેનું એક કારણ છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને એને ખુદને પણ ખબર હતું કે આ કામ જે મેં સ્વીકારેલું છે એ કામ એટલું સરળ રહેવાનું નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. થ્રુ આઉટ એટલે શું? મારા સમગ્ર જીવન દરમિયાન કોઈ વસ્તુ એ આટલી આસાનીથી મને મળી ગઈ નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અને એ દિવસે એ પથારીમાં મને એમ લાગ્યું કે હવે મારો એક નવો જન્મ થયો છે. અને નવો એમ પુનર્જન્મ કહીએ ને, એ પુનર્જન્મ થયેલો છે. Then I started waiting for my artificial limb to arrive. જો અહીંયા કહે છે artificial limb. Limb એટલે શું? તો કે અંગ. એ કયું અંગ? તો તમે અહીંયા ફોટોમાં જોવો છો. જો આ જે છે ને પ્રોસ્થેટિક લેગ, આ જે લેગ છે ને એ લેગની વાત કરે છે, આર્ટિફિશિયલ લેગ. એનો ડાબો પગ કપાયેલો છે અને એ ડાબા પગની વેઇટ કરી રહ્યો હોય છે, આર્ટિફિશિયલ. વેન ઇટ ફાઇનલી અરાઈવડ, આઈ વોઝ ઓવરજોઇડ. અને જ્યારે ખરેખર એ કૃત્રિમ પગને હું જોઉં છું ત્યારે ઓવરજોઇડ, એટલે હું અત્યંત ખુશ થઈ જઉં છું કે ખરેખર આ પગ એ મારા માટે એક નવું જીવન સમાન છે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. અને એ પગ એ ઓલમોસ્ટ આપણો રિયલ પગ આવે ને એ એકચ્યુઅલમાં એ જેવો હોય છે. અને પ્રોસ્થેટિક લેગ તમે હજુ જોયો નહીં હોય પરંતુ એની ઇમેજ જોઈ હશે. રિયલમાં ક્યારેક કોઈને તમે જુઓ ને તો જોજો, એ એક્ઝેક્ટલી આપણા પગ જેવો જ પગ લાગે. હા, ફક્ત એટલું છે કે તમે દોડી ન શકો વધારે જોરથી, બાકી તમારા ડેલી જે કામ છે એ ડેલી કામ તમે આરામથી કરી શકો એવા પગ આવે. એટલે કહે છે આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. અને બંને વચ્ચે હાર્ડલી એટલે શું? તો કે હાર્ડલી એટલે ભાગ્યે જ. સો ભાગ્યે જ એ બંને વચ્ચે, રિયલ પગ કયો અને આર્ટિફિશિયલ પગ કયો એ બંને વચ્ચે કોઈ ડિફરન્સ અરુણિમા સિન્હાને લાગતો નહોતો. બરોબર, ચાલ આગળ વધીએ. I had started falling in love with this stranger whom I was waited for life. એ કહે છે I had started falling in love with this stranger. Stranger એટલે કોણ? તો કે stranger, અહીંયા stranger નો મતલબ કોઈ અજાણી વ્યક્તિ નથી, પરંતુ stranger નો મતલબ છે પગ, કે જે એના માટે અત્યાર સુધી અજાણ હતો એની સાથે વાત કરે છે. I had started falling in love. કારણ કે ઓબ્વિયસ છે હવે એનું જીવન એ પગ ઉપર જ આધારિત છે, એટલા માટે પગ સાથે પ્રેમમાં પડે છે. હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, કે જે પગ સાથે આઈ વોઝ વેડેડ. વેડેડ એટલે શું? જોડાયેલું કહું. એકચ્યુઅલી વેડેડ નો મતલબ આપણે એમ જોતા હોય ને, રોહન વેટ્સ ખ્યાતિ ને બધું જોતા હોય ને, મેરેજ હોય કોઈકનું ત્યારે, તો એ વેટ્સ જ છે. પરંતુ અહીંયા વેડેડ નો મતલબ શું છે? ખોવાયેલા હોઉં, સોરી જોડાયેલા હોઉં ફોર લાઈફ. એટલે કહે છે કે જે પગ સાથે હવે મારું આખું જીવન જોડાયેલું છું એની સાથે હું પ્રેમમાં પડી ગઈ છું. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. Again, a stranger ની વાત કરે છે. એ કહે છે I had set my eyes on a mountain. હવે મારે પર્વતારોહણ કરવાનું છે, એવરેસ્ટ સર કરવાનું છે, અને એટલા માટે I needed to prepare myself with the help of this stranger. અને મારે હવે તૈયારી કરવાની છે આ સ્ટ્રેન્જર સાથે, આ પગ આર્ટિફિશિયલ પગને લગાવીને મારે હવે નવી શરૂઆત કરવાની છે. બરોબર, ચાલ આ તો આપણો સેકન્ડ સીન, સીન નંબર 3 ની શરૂઆત. ઓન 28th February 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. જો અહીંયા કહે છે 28th February 2012, શું કહે છે? ઓલમોસ્ટ અ યર, લગભગ એક વર્ષ થઈ ચૂક્યું છે. I was pushed out of the train. જ્યારે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવેલી હતી, પુશ્ડ આઉટ, મને ટ્રેનમાંથી ધક્કો મારી દેવાનો આવેલો હતો, અને એ જે ઘટના બની હતી એના લગભગ એક વર્ષ પછી. I set out for the training institute set up by Bachendripal near Uttarkashi. ઉત્તરકાશીમાં બચેન્દ્રીપાલ દ્વારા. હવે બચેન્દ્રીપાલ કોણ? તો તમે અહીંયા ફોટો જુઓ છો, આ બચેન્દ્રીપાલ છે. બરોબર છે, આ પહેલી એવી મહિલા છે કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કરીને બતાવેલો. બરોબર, તો એમના દ્વારા જે ઉત્તરકાશીમાં એક ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ કરવામાં આવી છે, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં અરુણિમા સિન્હા પહોંચે છે અને ત્યાં જઈને એને મળે છે.
I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. અને ત્યાં જઈ અને અરુણિમા સિન્હા શું કરે છે, એને કોલ કરે છે બચેન્દ્રી પાલ ને, એ કહેવા માટે કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે. She was surprised at how quickly I had reached. અને જ્યારે બચેન્દ્રી પાલ આ વાત સાંભળે છે ત્યારે એને થોડું સરપ્રાઈઝ થાય છે, આશ્ચર્ય થાય છે કે આટલી જલ્દી આ છોકરી અહીંયા કઈ રીતે પહોંચી ગઈ. After this, my confidence skyrocketed. અને આ મેં સાંભળ્યું ને ત્યારબાદ એનો આત્મવિશ્વાસ છે શું થઈ જાય છે, વધી જાય છે. કોન્ફિડન્સ એનામાં થોડો સ્કાય રોકેટેડ, આ શબ્દ યાદ રાખજો, પરીક્ષામાં ક્યારેક ક્યારેક પૂછાય છે. સ્કાય રોકેટેડ એટલે શું, વધી જવું, બરોબર. આગળ બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પડ, પમ્પડ એટલે શું, પંપ મારો હે ને, બસ એ જ પંપ મારવો, હવા ભરવી. પરંતુ અહીંયા બચેન્દ્રી પાલે હવા નથી ભરી રહી, પરંતુ એના કોન્ફિડન્સમાં વધારો કરી રહ્યા છે. ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, મારામાં એક આત્મવિશ્વાસ ભરી રહ્યા છે. અરુણિમા શું કહીને ભરી રહ્યા છે, જો અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તું બીજા લોકો કરતા બહુ સારી છે, ફાર બેટર, બહુ સારી છે. શા માટે, તો અહીંયા કહે છે, જો ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. કારણ કે અરુણિમા સિન્હાનો એક પગ કપાયેલો છે, એટલે કહે છે કે તારી સાથે આવેલા અથવા તો બીજા બધા લોકો, ધીસ પીપલ સીમ ટુ બી, સીમ એટલે શું, તો કે સીમ એટલે લાગવું, ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, આ બીજા બધા લોકો છે ને એ મને એમ લાગે છે કે હેન્ડીકેપ છે, એ લોકો અપંગતાથી પીડાતા હોય એવું લાગે છે. નોટ યુ, તું નહીં, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, અને મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. અરુણિમા ત્યાં પહોંચી ગઈ છે, બચેન્દ્રી પાલે એનામાં સરસ મજાનો કોન્ફિડન્સ પણ ભરી લીધો છે, પણ બચેન્દ્રી પાલને રિયાલિટી ખબર છે કે અહીંયા સુધી પહોંચી ગઈ છે પણ વાંધો નથી. હજુ અરુણિમા સિન્હાએ પોતાની જાતને શું કરવી પડશે, પ્રૂવ કરવી પડશે, સાબિત કરીને બતાવવું પડશે. બટ બિફોર એવરેસ્ટ એક્સપીડિશન, એક્સપીડિશન એટલે શું, આરોહણ કરવું, ક્લાઇમ્બ કરવું. તો એ કહે છે કે એવરેસ્ટ ચડવાની શરૂઆત કરીએ એ પહેલા યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે પોતાની જાતને હજુ પણ સાબિત કરવી પડશે. એટલે અરુણિમા સિન્હા કદાચ વિચારતી હોય ને કે આટલું તો કરી લીધું, હજુ કેટલું કરીશ, પણ આ ઓછું છે, હજુ બહુ બધું સાબિત કરવાનું છે. અને કહે છે, જો ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કંગદી માઉન્ટેન ઇન લદાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એ શું કહે છે, બચેન્દ્રી પાલ કહે છે, ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ, જોજો અહીંયા ફીટ છે, મીટર નથી, 21,798 ફીટ આવેલો ચામસર કાંગદી નામનો પર્વત કે જે લદાખમાં છે. જો હરિયો દેખાય ને આ રસ્તો છે, જો અહીંયાથી જવાનું છે, આમ કરતું કરતું આપણી પેન તો સરસ મજાની પહોંચી ગઈ, પરંતુ આ જે ચઢાણ છે એ કેટલું છે, 21,798 ફીટ. એ પર્વતનું નામ, એ શિખરનું નામ શું છે, ચામસર કંગદી. એ જે લદાખમાં આવેલો પર્વત છે એ જો તું ચડી જાય, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું એવરેસ્ટ સર કરવા માટે તૈયાર છે. આવું કોણ કહે છે, બચેન્દ્રી પાલ. I successfully completed that expedition. Simple, ખતમ, ટાટા, બાય બાય, પૂરું, આટલામાં જ પૂરું કરી દીધું. જો I successfully completed that expedition. હવે આપણને એ થોડું કહેવા બેસે કે મને આમ કર્યું, આમ થયું, આમ થયું, આ બધું થોડું કહેવા બેસે, સિમ્પલ કહી દીધું, I successfully completed that expedition. એ જે આરોહણ છે 21,798 ફીટનું મેં સફળતાપૂર્વક પાર કરી લીધું, બરોબર ને. ચાલો બસ આ જ રીતે આપણે મોજથી ભણતા રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગળ, બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. વાહ, શું વાત છે. જો અહીંયા કહે છે, બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ. હવે આ બેઝ કેમ્પ કોને કહેવાય ખબર તમને, બેઝ કેમ્પ એટલે રસ્તા રસ્તામાં જે સપાટ જમીન આવતી હોય ને એ જગ્યા ઉપર તંબુ ગાડીને લોકો બેઠા હોય,
એને આપણે બેઝ કેમ્પ કહીએ. તો એ કહે છે કે બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફીટ, પેલું 21,000 હતું. હા, હવે એ રસ્તાની વાત કરે છે કે જ્યારે અમે જે બેઝ કેમ્પ હતો 18,000 ફીટ ઉપર, એમાં 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. પૂરું કરી જ દીધું, રિટાયર થઈ ગયા ભાઈ. કેટલા? તો કે અમે 19 લોકોએ ચડવાની શરૂઆત કરી હતી, 19માંથી 16 જણા રિટાયર, મૂકી દીધા હથિયાર હેઠા, આપણા કામનું નથી. ખાલી કેટલા? 3. કેટલા? 3 લોકો એ ચામસર કાંગી ચડી શક્યા હતા. જસ્ટ ઇમેજિન રેશિયો, સક્સેસનો રેશિયો જો એકદમ ઓછો છે. અને આગળ બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, મેરી શેરની, હાય હાય હાય, શેરની બનાવી દીધી. કોને? બચેન્દ્રી પાલે. જો અહીંયા એક શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, ગ્રીટ. ગ્રીટ એટલે મળવું, ભેટવું, એટ ધ બેઝ કેમ્પ. હવે બચેન્દ્રી પાલ એ બેઝ કેમ્પ ઉપર બેઠી હતી, એટલે એનો મતલબ બચેન્દ્રી પાલ કઈ હેલિકોપ્ટરમાં નથી ગઈ, એ પણ ચડી જશે. તો એ કહે છે બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. અને અરુણિમા સિન્હાને કયા નામથી ઉચ્ચારે છે? મેરી શેરની, એક રિયલ શેરની છે. તો શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. અને એમ્બ્રેસ એટલે આપણે કોઈકને હગ કરતા હોય ને, એ છે બાથ ભરવી. અને આવું કઈ, અને બચેન્દ્રી પાલ એ અરુણિમા સિન્હાને ભેટી પડે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને એ દિવસે સાંજે બચેન્દ્રી પાલ અનાઉન્સ કરે છે, જાહેર કરે છે કે હવે ફાઇનલી હું એવરેસ્ટ સર કરવા માટે તૈયાર છું. શી ઓલ્સો અશ્યોર્ડ મી દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. જો શી ઓલ્સો અશ્યોર્ડ, અશ્યોર્ડ નો મતલબ શું થાય? ખાતરી કરવી. એ મને ખાતરી આપે છે કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ. ઓફિશિયલ્સ એટલે ટાટા સ્ટીલમાં કામ કરતા લોકો, જે મહત્વના લોકો છે, એ મહત્વના લોકો સાથે વાત કરશે. સેના માટે? ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. નાઉ આ સમજવાનું છે આપણે, સ્પોન્સરિંગ. આ સ્પોન્સરિંગ શું છે? તો તમે અહીંયા ફોટો જુઓ છો, જો આ ફોટો અરુણિમા સિન્હાનો છે જ્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરીને બતાવે છે ત્યારનો, બરોબર. તમે ઇન્ડિયાનો ફોટો તો જુઓ છો અહીંયા, બટ સાથે સાથે જો અહીંયા ટાટા સ્ટીલનો ફોટો છે, બરોબર. આ ટાટા સ્ટીલનો ફોટો શા માટે છે? કારણ કે એને, ટાટા સ્ટીલે એની જે જર્ની છે એ જર્નીનો ખર્ચ કોને ઉઠાવ્યો હતો? તો કે ટાટા સ્ટીલે ઉઠાવેલો હતો. અને એટલા માટે એ શબ્દને કહેવાય સ્પોન્સર કરવો. અને આજકાલ તમે ક્રિકેટ મેચ જોતા હશો, આઈપીએલ તો જોતા જ હશો, હે ને? આઈપીએલમાં તમે અહીંયા જુઓ, અહીંયા જુઓ, હેલ્મેટની પાછળ જુઓ, જર્સી ઉપર જુઓ, પાછળ જુઓ, બધે ભલ ભલે ઠેકાણે, કોઈ જગ્યા બાકી જ નથી રાખતા, બધી જગ્યા પર તમને કોઈક ને કોઈક લોગો જોવા મળશે. તો એ બધા શું છે? તો કે સ્પોન્સર છે, બરોબર. ચાલો આગળ વધીએ. હા, તો આપણો સીન નંબર 3. હવે આપણે શરૂઆત કરીએ સીન નંબર 4, છેલ્લો, બરોબર. સીન નંબર 4, ચોથો અને છેલ્લો સીન, ક્લિયર. ચાલો. I arrived at Everest Base Camp on 11th April 2013. હવે સીન નંબર 4 માં આપણને અહીંયાથી વાત શરૂ કરે છે. જો I arrived at Everest Base Camp on 11th April 2013. આ યાદ રાખજો, 11મી એપ્રિલ 2013 ના દિવસે અરુણિમા સિન્હા એ એવરેસ્ટના બેઝ કેમ્પ પહોંચે છે. યાદ રાખજો, હજુ એવરેસ્ટ સર નથી કર્યો, એવરેસ્ટ પાસે નજીકમાં જે બેઝ કેમ્પ છે એ જગ્યા ઉપર પહોંચે છે. Near about 2 years had passed since I was thrown out of the moving train. હવે લગભગ કેટલા વર્ષ થઈ ગયા છે? 2 વર્ષ થઈ ચૂક્યા છે કે જ્યારે મને પેલો બનાવ બન્યો હતો, ઘટના બની હતી, ટ્રેન અકસ્માત થયો હતો, એને લગભગ 2 વર્ષ વીતી ચૂકેલા છે. At the camp, nobody seemed to know that I had an artificial leg. હવે જ્યારે એ કેમ્પ ઉપર હોય છે, બેઝ કેમ્પ ઉપર આરામ કરી રહ્યો હોય છે, ત્યારે નોબડી એટલે કોઈને ખબર નથી, ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. ત્યાં સુધી, એ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચી જાય છે ત્યાં સુધી કોઈ વ્યક્તિને ખબર નથી કે એનો જે લેગ છે એ કેવો છે, આર્ટિફિશિયલ છે. વન ડે
while returning my left leg got wet. Wet એટલે શું? તો કે ભીનું થવું. With snow because I had slipped a couple of times on a slippery surface. Slippery એટલે શું? લપસણી સપાટી. હવે બેઝ કેમ્પ ઉપર જ્યારે એ લોકો રહેતા હતા તે સમયની વાત છે કે એક દિવસ, વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસ જ્યારે અમે પરત ફરી રહ્યા હતા. હવે તમને એમ થશે કે પર્વતારોહણ કરવા ગયા છે તો પરત કેમ ફરતા હતા, જો એવરેસ્ટ પર તો ગયા નથી. પણ ત્યાં બેઝ કેમ્પ ઉપર જ્યારે એ લોકો આગળ પાછળ કંઈક ફરવા ગયા છે તે સમયની વાત છે કે વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ, એનો જે ડાબો પગ છે એ ભીનો થઈ જાય છે. શા માટે ભીનો થઈ જાય છે? વિથ સ્નો, અને બરફથી ભીનો થઈ જાય છે કારણ કે બરફમાં તમે પગ નાખો એટલે આખો પગ અંદર જતો રહે, અને એના લીધે, બરફ અંદર જવાને લીધે એનો પગ ભીનાઈ ગયો છે. કેમ? બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ, કારણ કે બે ત્રણ વાર લસરી પડે છે. એ સપાટી કેવી છે? ઓન ધ સ્લીપરી સરફેસ, એટલે લપસણી સપાટી ઉપર બે ત્રણ વાર લપસી પડી હશે અને એના લીધે એ જે આર્ટિફિશિયલ લેક છે એમાં બરફ ભરાઈ ગયો છે. એટલા માટે અહીંયા કહે છે વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ, એટલે કે ભીનો થઈ જાય છે બરફથી, બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન અ સ્લીપરી સરફેસ. આગળ જોઈએ. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. હવે બીજા દિવસે સવારની વાત છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. સન ટુ ડ્રાય, ડ્રાય એટલે શું? તો કે સૂકવું. હવે બીજા દિવસે શું થયું? એને પોતાનો પગ કાઢ્યો, અલગ કર્યો અને સૂર્યમાં જઈને મૂકી આવી. કેવું કહેવાય ને? તમે ક્યારેક કર્યું આવું? પગ એમ તોડી અને સીધો સૂર્યમાં જઈને મૂકી આવો? ન થાય. આપણો રિયલ લેગ છે, એની પાસે કેવો લેગ હતો? આર્ટિફિશિયલ લેગ હતો. અને એટલા જ માટે બીજા દિવસે સવારે એ આર્ટિફિશિયલ લેગને કાઢે છે અને સૂર્યમાં તપાવવા માટે, સૂકવવા માટે મૂકી દે છે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને એ જગ્યા ઉપર કેટલાક ફોરેનર્સ હતા તો એ ફોરેનર્સને એવી ખબર પડે છે. ફોરેનર્સ એટલે ખબર ને, વિદેશી લોકો. હવે માઉન્ટ એવરેસ્ટ છે તો એકલા ભારતના લોકો તો સર કરવા માટે નહીં આવતા હોય, ઘણા બધા લોકો હોય સાથે. તો એ સમયે કેટલાક વિદેશી લોકોને એવો અનુભવ થયો કે અરુણિમા સિન્હા પાસે ફક્ત કેટલો પગ છે? એક જ પગ છે, બસ એક પગ ઉપર એ પર્વતારોહણ કરી રહી છે. આફ્ટર દેટ માય ટીઆરપી, જો અહીંયા ટીઆરપી નો મતલબ મેં આપેલો છે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. સોડ, સોડ એટલે શું? તો કે વધી જવું. આગળ પણ હતું ને સ્કાય રોકેટેડ, એ પણ વધી જવું. તો અહીંયા સોડ એનો મતલબ પણ શું છે? વધી જવું. કમિંગ ટુ ધીસ ટીઆરપી, આ મહત્વનો એક શબ્દ છે. હવે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, આ ટીઆરપી શું છે? તમને આનો મિનિંગ તમારી ટેક્સ્ટબુકમાં આપેલો જ છે, પરંતુ સમજીએ અહીંયા ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ કોને કહેવાય. ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ઇટ મીન્સ એવરેજ રેટિંગ પોઈન્ટ મળે. કોને મળે? અલગ અલગ પ્રકારની સિરિયલ અમુક સમયે દરેક ટીવી ચેનલ્સ દર્શાવતું હોય. હવે એ લોકો એક એવું માપણી કરે, સે ફોર એન એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે 8:30 વાગે સાંજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે, બધાની ફેવરિટ છે, તમારી મારી બધાની ફેવરિટ છે, બરોબર. હવે એ લોકો એ જુએ છે કે 8:30 વાગે સૌથી વધારે લોકો કઈ ચેનલ જુએ છે. તો એ 8:30 વાગ્યાનો જે ટીવી શોનો ચેનલ હોય એમાં જે ચેનલ વધારે આવતી હોય, જોવાતી હોય, એનો ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ કેવો હોય? હાઈ હોય. એ જ રીતે સ્ટાર પ્લસ ઉપર અનુપમા આવતી હતી, રાઈટ? તો એ અનુપમા સિરિયલનો પણ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ જે છે એ વધારે હતો, તો એને કહેવાય ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. તો આ જ્યારે ફોરેનર્સને ખબર પડે છે કે અરુણિમા સિન્હાને એક જ પગ છે ત્યારે એનો ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એ કેવો થઈ જાય છે? વધી જાય છે. ઇન માય ફાઇનલ એક્સપીડિશન ટુ સાગરમથા, જો સરસ મજાનું નામ આપેલું છે સાગરમથા, જેને શું કહેવાય? હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. જે એવરેસ્ટ છે, બરોબર, એની ટોચ, પીક જે છે એનું સ્થાનિક નામ, લોકલ નેમ એટલે શું કહેવાય? સ્થાનિક નામ. એ શું છે? તો કે સાગરમથા. સાગર, સાગર એટલે સમુદ્ર અને મથા એટલે માથું. જે સાગરનું સૌથી ઊંચામાં ઊંચું માથું છે એને કહેવાય હેડ ઓફ ધ સી. એ એવરેસ્ટની જ વાત કરે છે, એટલે કહે છે ઇન માય ફાઇનલ એક્સપીડિશન, મારું જે છેલ્લું આરોહણ હતું એની વાત કરે છે.
નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. જો નામ આપેલું છે નીમા કાંચા, આ વ્યક્તિ હતો જે વ્યક્તિ એક બે વાર નહીં લગભગ એના લાઈફમાં લગભગ 50 વાર એને માઉન્ટ એવરેસ્ટ સર કરેલું છે, પણ આજ સુધી એના નામે રેકોર્ડ નથી નોંધાયો. કારણ એનું એ છે, કારણ કે એક ગાઈડ છે અને ગાઈડનું કામ શું હોય, લોકોને માર્ગદર્શન આપવાનું. તો એ જ રીતે અરુણિમા સિન્હાને પણ એ માર્ગદર્શન આપે છે. વોઝ માય માઉન્ટેન ગાઈડ, એ અરુણિમા સિન્હાના ગાઈડ હતા, એમને માર્ગદર્શન આપનાર હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીસ મેન, એ નેપાળનો વતની હતા. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. સ્કોલ્ડ, સ્કોલ્ડ એટલે શું, ઠપકો આપવો. અને એ વ્યક્તિ બહુ ભલો માણસ હતો. જો હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ, અને મદદ કરી શકે એવો વ્યક્તિ હતો. હુ વુડ સ્કોલ્ડ મી, કે જે ક્યારેક ક્યારેક મને ઠપકો પણ આપતો હતો. વેન અપસેટ, ક્યારેક ક્યારેક હું ઉદાસ થઈ જતી, એને લાગતું અરુણિમાને કે એ આ પર્વતારોહણ નહીં કરી શકે, તો એ સમય દરમિયાન એ જ્યારે અપસેટ હોય ત્યારે એને સાંત્વના આપતા હતા. બરોબર, ચલો આગળ જોઈએ. ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગન. જો અહીંયા કહે છે ધ લાસ્ટ ટ્રેક, છેલ્લો રસ્તો બાકી હતો ક્યાંનો, એવરેસ્ટનો. તમે અહીંયા જુઓ છો, જો આ ફોટો, બરોબર, આ જે છે આ માઉન્ટ એવરેસ્ટની ટોચ છે. બરોબર, આનો લાસ્ટ ટ્રેક અહીંયાથી શરૂ થાય છે. જો ભીડ જુઓ તમે, એક સાથે કેટલા લોકો જાય છે. બરોબર, આ લાસ્ટ ટ્રેક છે. હવે આની વાત કરે છે, રસ્તો કેવો છે એ જોઈ લેજો તમે. અહીંયા કહે છે ઇટ વોઝ વેરી ડેન્જરસ, અત્યંત ભયાનક રસ્તો હતો, ખતરનાક રસ્તો હતો, નેરો પાથ, અને રસ્તો પણ કેવો હતો, એકદમ સાંકડો. જો તમને અહીંયા દેખાતું હશે, આ રસ્તો ફક્ત પર્વતની એક ટોચ છે જેના ઉપર એ લોકોએ ચાલવાનું છે. I slipped and fell once. હું એક વાર સ્લીપ એટલે લપસી પડી, એન્ડ ફેલ વન્સ, પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, એને જે ઓક્સિજનનો બોટલ પાછળ લીધેલો હતો ને, એ ઓક્સિજન પણ ધીરે ધીરે ખાલી થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ, સાથે સાથે એનો જે પગ છે એ પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. સ્ટ્રગલિંગનો મતલબ શું થાય, સંઘર્ષ કરવો. એ કહે છે વિથ માય પેનિંગ લેગ, એને જે પેલો આર્ટિફિશિયલ પગ હતો ને એ દુખતો હતો. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, અને માય શેરપા, શેરપા એ કોના માટે છે, નીમા કાંચા માટે વપરાયેલો શબ્દ છે જેમનો માઉન્ટેન ગાઈડ છે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, ક્વિટ એટલે શું, છોડી દેવું. એટલે મારા શેરપા મને ઇન્સિસ્ટ કરતા હતા, આગ્રહ કરતા હતા કે મારે અહીંયાથી પર્વતારોહણ છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક, પણ અરુણિમા સિન્હાને ખબર હતી કે અહીંયાથી હવે પાછા ફરાય નહીં, કારણ કે માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર પહોંચવામાં લગભગ એક કે બે કલાક જેટલા બાકી હતા, એનાથી વધારે નહોતા. એટલે અરુણિમાને લાગ્યું કે અહીંયાથી પાછું જવાય એવું નથી, છોડે બીજા આપણે નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. જો અહીંયા કહે છે આઈ પુશ્ડ ફોરવર્ડ, પુશ્ડ ફોરવર્ડ એટલે લિટરલી પોતાની બોડીને એ આગળના તરફ ખેંચી રહ્યા હતા, ખ્યાલ આવે છે. થ્રુ માય કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન, માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ, મારા શેરપા, મારા માઉન્ટેન ગાઈડ એ નીમા કાંચા એવો આગ્રહ રાખતો હતા કે આઈ શુડ રિટર્ન, મારે તો અહીંયાથી પાછું ફરી જવું જોઈએ, મારે આગળ વધવું જોઈએ નહીં. આગળ જોઈએ. I have enough oxygen to reach to the summit and hoist the country's flag. What happened afterward doesn't matter anymore. I told Nima Kancha firmly. એટલે જ્યારે નીમા કાંચા એને પાછા ફરવાનો આગ્રહ કરે છે ત્યારે અરુણિમા સિન્હા, આ એટલે કોણ, અરુણિમા સિન્હા નીમા કાંચાને એકદમ ફર્મલી એટલે કે એકદમ દ્રઢતાપૂર્વક, મક્કમતાપૂર્વક શું કહે છે, I have enough oxygen to reach to summit. મારી પાસે enough, enough એટલે શું, તો કે પૂરતું, ઇનફ પૂરતો ઓક્સિજન છે કે જેના થકી હું ક્યાં પહોંચી શકું, સમિટ ઉપર એટલે કે ટોચ ઉપર પહોંચી શકું. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, હોઇસ્ટ, હોઇસ્ટ એટલે ફરકાવવું, મારી પાસે એટલો ઓક્સિજન છે કે ઉપર જઈને ભારત દેશનો ઝંડો લહેરાવી શકું. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર, અને એકવાર હું ત્યાં પહોંચી જઉં અને પછી મારી સાથે શું થાય છે એની સાથે મને કોઈ લેવા દેવા નથી, બસ મારે એક વાર ફક્ત ત્યાં પહોંચવું છે. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ,
આ એક સરસ મજાની પ્રોવર્બ છે વિદ્યાર્થી મિત્રો. જો અરુણિમા સિન્હા શું કહે છે, યાદ રાખો, નન કેન ડિફીટ યુ, ડિફીટ એટલે હરાવવું, ડિફીટ એટલે શું થાય, હરાવવું, અન્ટિલ ત્યાં સુધી યુ કન્સીડ, કન્સીડ નો મતલબ શું થાય, શરણાગતિ સ્વીકારી લે. એટલે કહે છે કે યાદ રાખો, જ્યાં સુધી તમે પોતે હાર નથી માનતા ત્યાં સુધી તમે હારેલા નથી. નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, એટલે કે જ્યાં સુધી તમે પોતે શરણાગતિ નથી સ્વીકારી લેતા ત્યાં સુધી તમારી હાર નથી થઈ. એક વાર નક્કી કરી લીધું કે કરવું જ છે, કરવું જ છે, કરવું જ છે, તો પછી ગમે તેટલી મહેનત કરવી પડે અને એ મહેનત થકી તમે પરીક્ષામાં પણ સારું પરિણામ લાવી શકો છો. બરોબર, બસ એક વાર મનથી નક્કી કરવું પડે, આઈ કેન ડુ ધીસ, આઈ કેન ડુ ધીસ, નો વન કેન ફોલ મી ડાઉન. બરોબર, તો આ વસ્તુ છે. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. જો અહીંયા કહે છે યસ ઓકેઝનલ ફેલિયર્સ, ફેલિયર્સ એટલે શું, નિષ્ફળતા, ઓકેઝનલ એટલે ક્યારેક ક્યારેક તમને એમાં નિષ્ફળતા મળશે, બટ વિલ ટેસ્ટ યુ, એ તમારી પરીક્ષા લેશે, બટ કીપ ટ્રાઇંગ, તમારે ફક્ત પ્રયત્ન કરતા રહેવાનું છે. બસ એક પ્રયત્ન તો તમારો સફળ થઈ જ જશે, હે ને, એટલે એટલે જ કહેવામાં આવે કે ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ ગેટ ધ સક્સેસ. એટલા માટે તો લોકો કહે છે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર ટ્રાયલ. એટલે એમ નથી કે તમારે 12મા ધોરણમાં ટ્રાયલ જ ટ્રાયલ લેવાની છે. આપણે આટલું સરસ મજાનું ભણાવીએ છીએ તો પાસ તો આરામથી થઈ જશો. બરોબર, કઈ રીતે વધારે માર્ક સ્કોર કરવાના એ એના તરફ તમારે ધ્યાન આપવાનું છે. એટલે અરુણિમા સિંહા અહીંયા કહે છે કે હા, એ ફેલિયર્સ ક્યારેક ક્યારેક તમને મળશે, એ તમારી પરીક્ષા લેશે, બટ તમારે ટ્રાય છોડવાનો નથી. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, ક્યારેક તો એવી કોઈ તક મળશે. ઓપોર્ચ્યુનિટી એટલે શું, તક, કે જેના થકી તમે બહાર નીકળી શકશો. બરોબર, એટલે ટ્રાય છોડવાનો નથી. Then I could see him following me even as I continue to drag myself to the top. આટલું કીધા પછી બસ અરુણિમા સિન્હા તો બેગ લઈને પાછા નીકળી પડ્યા અને પાછળ ફરીને જોયું તો જોયું કે પેલા ભાઈ ધીરે ધીરે મારી પાછળ આવે છે. આવ ભાઈલા, આવ, તું આવ, મને ગાઈડ તો કરવી પડશે ને તારે. બરોબર, એટલે આમ પાછા ફરીને જોવે છે તો અરુણિમા આગળ જાય છે ને પાછળ નિમા કાંચા એમની તરફ જતા રહે છે. જો, then I could see him following me even as I continue to drag myself. Literally, એ પોઈન્ટ ઉપર અરુણિમા સિન્હા પોતાની જાતને આગળ તરફ ધક્કો મારી રહી હતી. બરોબર, ચાલો આગળ. The drag walk drag continued till it finally happened. Ha, this is the time. આ સમય છે. જો, the drag walk drag continue. Drag walk drag. ક્યારેક ખેંચે છે, ઢસડે છે, ચાલે છે, પાછી ખેંચે છે. આમ કરતા કરતા આ જે વોક છે એ કન્ટિન્યુ થાય છે. ક્યાં સુધી? ટિલ ઇટ ફાઇનલી હેપન્ડ. ક્યાં સુધી? જ્યાં સુધી એ માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર નથી પહોંચી જતી ત્યાં સુધી આ ચાલે છે. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. મારા વાલા, જો શું કરવા આટલી મહેનત. ખાલી એમ કે છે ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20. તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 20x20, આમ 20, આમ 20, આમ 20, આમ 20, બસ પૂરું, ધેટ્સ ઇટ. એક 20x20 નું એક નાનકડું આઈસ થી, એટલે કે બરફથી ઘેરાયેલું એક નાનકડું, ત્યાં ટેબલ નથી, ત્યાં ટેબલ કોઈ મૂકવા નથી જતું, એક જગ્યા છે એટલી, એ માઉન્ટ એવરેસ્ટ ઉપર બસ 20x20 નું એક જગ્યા છે એ ટોપ, અને એ ટોપ ઉપર પહોંચવા માટે એને આટલું મોટું રિસ્ક લીધેલું છે. બરોબર, જોઈએ. I saw several flags of various countries fluttering loudly. જો, fluttering, fluttering એટલે શું, લહેરાવવું. ત્યાં જઈને મેં જોયું ઘણા બધા દેશના ઝંડા ત્યાં ગર્વથી લહેરાઈ રહ્યા છે. પ્રાઉડલી, પ્રાઉડલી એટલે શું, ગર્વથી. એટલા સરસ મજાના લોકો, એમ અલગ અલગ દેશના જેટલા લોકોએ ત્યાં આરોહણ કરેલું છે એ દેશના દરેકે દરેક ઝંડા ત્યાં લહેરાઈ રહ્યા છે. I had lived this moment so many times in my mind that I did not have to be told that I finally had arrived. જો એ કહે છે આ જે મુમેન્ટ છે, આ જે ક્ષણ છે, એ ક્ષણને મેં મારા જીવનમાં એટલી બધી વાર યાદ કરી છે, એટલી બધી વાર જોઈ છે ને, કે મારે કહેવાની જરૂર નથી કે અત્યારે હું અહીંયા છું. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world.
એ શું કહે છે કે 10-55 21 મે 2013 લગભગ 21 મે જ સવારના 10:55 ના સમયે એ દુનિયાના સૌથી ઊંચી જગ્યા ઉપર હતી, માઉન્ટ એવરેસ્ટ ઉપર હતી. બરોબર? તો જો હજુ આગળ જોઈએ આપણે. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. ત્યાં પહોંચ્યા પછી મને ખરેખર ખબર નથી કે મારે શું કરવું. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, મને એવી ઈચ્છા થઈ કે હું નાચું, રડું એન્ડ લાફિંગ, હસું. મને ક્યાંય ખ્યાલ નથી કે હું શું કરું. હસવું છે, રડવું છે, કૂદવું છે, બધું જ એક સાથે, બધી ફિલિંગ છે ને. આપણને એમ ક્યારેક ક્યારેક એવું થતું હોય ને કે આપણે અત્યંત ખુશ થઈ ગયા હોય ત્યારે આપણને ખ્યાલ ના આવે હસીએ, રડીએ, કૂદીએ, શું કરીએ. તમે જસ્ટ ઇમેજિન કરો કે તમે એવું વિચારેલું છે કે તમારા 12મા ધોરણમાં પહેલા નંબર પર તમે આવો અને જ્યારે તમે તમારું રિઝલ્ટ જુઓ અને તમારી જે ખુશી છે એ ખુશીનો ક્યારેય પાર ન રહે ત્યારે તમને શું મહેસૂસ થાય. એ એકચ્યુઅલી એને અત્યારે અહીંયા મહેસૂસ થયું છે. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. જો શબ્દ સરસ છે, કેલિડોસ્કોપ. એ કેલિડોસ્કોપ શું છે? તો કે જ્યારે બહુ બધા ઇમોશન્સ ભેગા થઈ જાય ને ત્યારે જે અનુભૂતિ આવે ને એ અનુભૂતિ છે. અને આ કેલિડોસ્કોપ તમે કદાચ માઇક્રોસ્કોપ જેવી એક વસ્તુ છે કે જેમાં તમે ઝીણી ઝીણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોઈ શકો. બરોબર? તો એનું માઇન્ડ એ અત્યારે ઇમોશનથી ભરાઈ ચૂક્યું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઈવ અને દરેક પાસે જીવવા માટેનું એક રીઝન છે. મે બી ધીસ વોઝ માઇન અને કદાચ મારું જીવવા માટેનું આ એક કારણ હતું કે મારે બસ નક્કી કરેલું હતું હોસ્પિટલમાં બેઠા બેઠા કે મારે એવરેજ સર કરવું છે, ધેટ્સ ઇટ. પછી આગળ શું થશે, કેવી રીતે થશે એ બધું જોયું જશે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ્ડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. એટલે ત્યાં અરુણિમા શું કરે છે એ તો તમે પેલા વિડીયોમાં જોયું જ છે. બરોબર? આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારો ફ્લેગ ઊંચો કર્યો. એન્ડ રેઝ્ડ બોથ માય હેન્ડ્સ, રેઝ્ડ એટલે ઊંચું કરવું, ટુ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે મેં મારા હાથ ઊંચા કર્યા અને હાથમાં શું હતો, મારા દેશનો તિરંગો હતો. બરોબર? તો આ હતી એની સ્ટોરી. ક્લિયર? ધેટ્સ ઇટ. જો સરસ મજાનું થેન્ક યુ પણ આવી ગયું છે. આભાર તો તમારો ખરેખર વિદ્યાર્થી મિત્રો છે, કારણ કે જો તમે ન હોવ તો આ વિડીયો જોવાનાર કોઈ નથી. બરોબર? એટલે આ તરફથી મારો આભાર જાહેર કરશો અને તમારા આભાર સ્વરૂપ તમે નીચે કમેન્ટ બોક્સમાં એ જણાવી શકો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને ખરેખર જો આ વિડીયો તમને ખરેખર બહુ સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી પછી વિડીયોને ઢગલે ઢગલા થઈ જશે તમારી પાસે. એક વખત તમે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બસ, પછી જેટલા વિડીયો તમારા અંગ્રેજીમાં જેટલા પણ પ્રશ્નો તમને મૂંઝવે છે એ દરેકે દરેક વિડીયો તમને અહીંયા જોવા મળી જશે. બરોબર છે? તો ચાલો ફરીથી મળીએ એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.